ચાલો આજે આપણે જોઈએ છે શ્રી ગોર્ધનનાથજીના ભગવત સ્વરૂપ જે છે તેમના ઉષ્ણકાળના વસ્ત્રનો પ્રકાર. આ આખો ક્રમ થોડોક લાંબો હોવાના લીધે આપણે આને બે કે ત્રણ ભાગમાં આપણે કરશું, તેથી બધાને શાંતિપૂર્વક આનું અનુસરણ થાય કે કેવી રીતના આ વસ્ત્રના પ્રકારો છે. હું આ જે પ્રકારો બતાડું છું એ પાછું ગ્રહ સેવાના અંતર્ગત બતાડું છું કે જે ઘરની અંદર તમે સહજતાથી ભગવત સ્વરૂપને ધરાવી શકો. સૌ પ્રથમ આપણે આ મંગલાના વસ્ત્રથી શરૂ કરીએ કે જે આડબંધ છે. હવે ઉષ્ણકાળ એટલે આ આડબંધનો ક્રમ આપણે આ અખાત ત્રીજથી શરૂ થઈને રથયાત્રા સુધીનો આ ક્રમમાં આડબંધ મંગલામાં ધરાય છે. એ જાગતાની સાથે જ પ્રભુજે તરત જ ધરી લઈએ. તો આપણે જોઈએ કે આ કેવી રીતનું હોય છે. સૌ પ્રથમ હવે આ આખું તૈયાર સિદ્ધ કરેલું આડબંધ છે. જેવી રીતે મેં ફરી કીધું કે સમય ઓછો હોય ને આપણે સેવા બધી જ પહોંચવાની હોય એ હિસાબનું આ છે. બીજા વિડીયોમાં હું આખો કેવી રીતે ધરાય છે વસ્ત્રમાંથી એ પણ હું બતાડીશ, પણ અત્યારના આપણે હાલમાં જોઈએ તો આ આડબંધ કેવી રીતે ધરાય છે. તો આપશ્રીનો શ્રીહસ્ત અહીંયાથી આવી રીતે હોવાના લીધે આપણે અહીંયા આવો અવકાશ રાખ્યો છે. તો એક અંગરાગની ગોટી અહીંયા, એક અંગરાગની ગોટી અહીંયા, એક અહીંયા. હવે આ સીધે સીધું આ પટ્ટી અહીંયા ધરાવી આવી રીતે દબાવી, બીજી પટ્ટી અહીંયાથી આમ દબાવી, આપશ્રીનો અવકાશવાળો જે શ્રીહસ્ત છે ત્યાંથી આપણે આવી રીતે કાઢી લઈએ. હવે તમે જોશો તો આ પદ્ધતિથી આપણે આનો આડબંધનો ક્રમ જોઈએ. આ થોડોક હજી તમે ઓર સુંદરતાથી કરવા માંગતા હો તો એને ઓર આવી રીતે આપણે દબાવી દઈએ તો આ આડબંધ આવી રીતે ધરાય. ઉષ્ણકાળમાં શિંગારમાં પણ આવે છે આડબંધ, એવું નથી ખાલી મંગલામાં જ આવે, પણ વિશેષતાથી મંગલામાં તો આ કાયમ રહેશે.